ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ 108માં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં આવેલ કોટેજ હોસ્પિટલમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તેમજ 108માં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા કંઈક નવી નવી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને તકલીફ ના પડે તેવું કાર્ય કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, ત્યારે અહીંની કોટેજ હોસ્પિટલને જાણે લીલીછમ કરવાના હેતુથી નર્સિંગ સ્ટાફ તેમજ 108ના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં આસોપાલો, કરંજ, સવન જેવા અનેક વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો. હું ડૉક્ટર રાજેશ કંડોરિયા, ગાયનેકોલોજીસ્ટ, કોટેજ હોસ્પિટલ. આજના આ વૃક્ષારોપણના કાર્યક્રમના દિવસે અમે બધા સ્ટાફે અહીંયા વૃક્ષ રોપી અને વૃક્ષારોપણ દિવસને મનાવેલો છે. આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષ એ જીવન છે. વૃક્ષ વધુ વાવવાથી વરસાદ આવે, વૃક્ષ વધુ વાવવાથી ઓક્સિજનનું પ્રમાણ વ્યવસ્થિત રહે છે અને પ્રદૂષણ પણ ઓછું થાય છે. આથી આપણે જે વૃક્ષ વાવી અને જે આપણે કુદરતી તકલીફો જેમ કે વરસાદ ઓછો આવવો, પર્યાવરણમાં પ્રદૂષણ થવું, એ પણ આપણે ઓછી કરી શકીએ છીએ. અહીંયા અમે બધા સ્ટાફે એક એક વૃક્ષ વાવી અને વૃક્ષારોપણના દિવસનું ઉજવણી કરેલી છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ કેશવાલા છું. અહીંયા ક્લાસ 1 આઈ સર્જનના જેમ કોટેજ હોસ્પિટલમાં કામ કરું છું. આજે અમે અહીંયા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ માટે કામ કર્યું છે. વૃક્ષ એ જીવન છે, બરાબર? એટલા માટે એ આપણને ઓક્સિજન આપે છે, જે આપણે જરૂરિયાત છે. આપણે જે અત્યારે જે ટેકનોલોજી જે વધે છે, જેના કારણે વૃક્ષોનું અત્યારે જેટલી ક્વોન્ટિટી છે બધી ઓછી થતી જઈ છે, એટલે આ વૃક્ષારોપણ બહુ જરૂરી કામ છે. જેના માટે અમે, અમારો ડૉક્ટર સ્ટાફ અને મારો જે સ્ટાફ છે બધા, અમે બધા મળીને આજે વૃક્ષારોપણ કર્યું છે અને પર્યાવરણ માટે સુંદર સ્ટેપ લીધો છે.